जय श्री कृष्ण मित्रों, हूँ छु निगम। स्वागत है आपनु मारी यूट्यूब चैनल में। आज आप दरियानी खारी भाजी गोटा बनावता शीखीशू। आ गोटा गौरी व्रत में खाई शकाय छे। गौरी व्रत दरमियान मार्केट में आ प्रकार की दरियानी खारी भाजी मळती होय छे, तेमाथी गोटा, मुठिया, थेपला अने रायतु बनावी शकाय छे। आ प्रकार की भाजी मोटे भागे अमदावाद, चरोतर अने खेड़ा जिल्ला में गौरी व्रत दरमियान मळती होय छे, जेने दरियानी खारी भाजी तरीके ओळखवामां आवे छे। आ भाजी स्वादे खारी होवाथी तेमाथी कोईपण वानगी बनावीए तेमां मीठू उमेरवानी जरूर रहती नथी, जेथी गौरी व्रत करनार कन्याओ तेने एक टाणामां खाई शके छे। दरियानी खारी भाजीना गोटा बनावा माटेनी सामग्री जोई लईए। एक कप दरियानी खारी भाजी लीधी छे, तेने मैं सरखी रीते साफ करीने 2-3 वखत पाणीथी धोई लीधी छे। आ भाजीना पान मेथीनी भाजी करता प्रमाणमां नाना अने जाडा होय छे। 1/2 कप घऊंनो जाडो लोट लीधो छे, 1/4 कप ઘઉંનો ઝીણો લોટ, 2 ચમચી ફ્રેશ મોળું દહીં, 1/2 ચમચી અધકચરા વાટેલા મરી, 1/2 ચમચી મરી પાવડર, 1 ચમચી ઝીણું સમારેલું આદું, 1/2 ચમચી સૂકી વરિયાળી, 2 ચમચી ખાંડ અને 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા લીધો છે। ગૌરી વ્રત દરમિયાન એક ટાણામાં ઘઉંના લોટની વાનગી ખાઈ શકાય છે અને જરૂર મુજબ પાણી લીધું છે। तो गोटा बनावानी शुरुआत करिए। सौ प्रथम दरियानी खारी भाजी ने चप्पा वडे कट करी लेशु। आ भाजी मोटे भागे गौरी व्रत दरमियान मळती होय छे। तमे गौरी व्रत न कर्यु होय ने एमने पण आ गोटा बनावीने खाओ तो पण खूब ज स्वादिष्ट लागे छे। आ रीते भाजी ने कापी लेशु। त्यारबाद तेने एक मिक्सिंग बाउल में काढी लेशु। અત્યારે આપણે ઘઉંના લોટમાંથી ગોટા બનાવીશું। આ ભાજીમાંથી તમે ચણાના લોટમાંથી પણ ગોટા બનાવી શકો છો। તો બધી ભાજી સમારીને મેં મિક્સિંગ બાઉલમાં કાઢી લીધી છે। હવે તેમાં 1 ચમચી ઝીણું સમારેલું આદું, 2 ચમચી ખાંડ, 1/2 ચમચી મરી પાવડર, 1/2 ચમચી અધકચરા વાટેલા મરી, 1/2 ચમચી વરિયાળી અને 2 ચમચી દહીં ઉમેરીશું। ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। અત્યારે આ ગોટા બનાવતી વખતે મેં જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે તે બધા ગૌરી વ્રતમાં એક ટાણું કરો ત્યારે ખાઈ શકાય છે। હાથ વડે સરખી રીતે મિક્સ કરી તેમાં 1/2 કપ ઘઉંનો જાડો લોટ અને 1/4 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું અને જરૂર મુજબ થોડું પાણી ઉમેરીશું। તેને સરખી રીતે મિક્સ કરી લઈએ। જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને આપણે જેમ મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ તેવું ઘટ્ટ ખીરું તૈયાર કરવું। ગોટા બનાવવા માટેનું ખીરું તૈયાર છે। તેને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। ગોટા તળવા માટે એક કડાઈમાં તેલ લઈ તેને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે મૂક્યું છે। 15 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચેક કરીએ। ગોટા બનાવવા માટેનું ખીરું તૈયાર છે। આ ખીરામાં હવે 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા ઉમેરીશું અને 1 ચમચી ગરમ તેલ ઉમેરીશું। ત્યારબાદ તેને સરખી રીતે ફીણી લઈશું। ગૌરી વ્રતમાં એક ટાણું કરો ત્યારે ઘઉંના લોટની જ વાનગી ખાઈ શકાય છે, પરંતુ જો તમે ગૌરી વ્રત ન કર્યું હોય તો આ ભાજીના ગોટા તમે બેસનમાંથી પણ બનાવી શકો છો। ખીરું સરખી રીતે મિક્સ કરી દીધું છે। ગોટા તળવા માટે તેલ સરખું ગરમ થઈ ગયું છે। હવે તેમાં ગોટા ઉતારીએ। ગોટાને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું। આ ગોટાનું ખીરું આપણે જેમ રેગ્યુલર ગોટાનું ખીરું બનાવતા હોઈએ છીએ તેવું ઘટ્ટ જ રાખવું। ગોટા તળો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી। કડાઈમાં સમાય તેટલા ગોટા તળી લઈશું।
બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગોટા તૈયાર થશે। જ્યારે પણ આ ભાજી માર્કેટમાં દેખાય ત્યારે અમે લાવીએ છીએ અને આ રીતે ગોટા બનાવીને ખાઈએ છીએ। એવું નથી કે ફક્ત ગૌરી વ્રત કરતા હોય તે જ આ ખાઈ શકે છે, એમને પણ તમે બનાવીને ખાઓ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। ગોટા બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તેને કડાઈમાંથી બહાર કાઢી લઈશું। એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગોટા તૈયાર થયા છે। તો તમે પણ આ ગોટા ચોક્કસ બનાવજો। તો તૈયાર છે દરિયાની ખારી ભાજીના ગોટા, તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। ગરમા ગરમ એકદમ સ્વાદિષ્ટ દરિયાની ખારી ભાજીના ગોટા તૈયાર છે, તેને મેં દહીં સાથે સર્વ કર્યા છે। તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। આ ગોટાને તેલની જગ્યાએ ઘીમાં પણ ફ્રાય કરી શકાય છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ધન્યવાદ।